મિત્રો ગુજરાતી ભાષાની નંબર વન ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોનિંગ લાઇવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હરિયાળી ક્રાંતિના પ્રતાપે આપણો દેશ અન્ન ક્ષેત્રે એટલે કે કૃષિ ક્ષેત્રે સ્વાવલંબી તો થયો, વધુ ઉત્પાદન આપતી સુધારેલ અને સંકર જાતો તથા રાસાયણિક ખાતરો, જંતુનાશકો, નિંદણનાશક દવાઓ આ બધાના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે પ્રારંભિક તબક્કામાં અકલ્પ્ય સફળતા પ્રાપ્ત થઈ. પરંતુ મિત્રો, આ જ રસાયણોના વધુ પડતા અને આડેધડ ઉપયોગને કારણે અત્યારે પરિસ્થિતિ વણસી રહી છે અને જમીનની તંદુરસ્તી જોખમાઈ રહી છે. હાલના સંજોગોમાં ઘટતી જતી જમીનની આપણા દેશમાં વધતી જતી વસ્તીની ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે સૌથી અગત્યની બાબત છે જમીનની જાળવણી. જમીનની તંદુરસ્તીની જાળવણી માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોય તો એ છે સેન્દ્રીય એટલે કે સજીવ ખેતી. પરંતુ મિત્રો, સજીવ ખેતીમાં પણ જૈવિક નિયંત્રકોનો ઉપયોગ ખૂબ જ સાચવીને થાય એ જરૂરી છે. તો આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું સજીવ ખેતીમાં જૈવિક નિયંત્રકોનો ઉપયોગ અને સાચવણી. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઓનલાઈન જોડાયા છે ડોક્ટર સચિન પટેલ, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કીટકશાસ્ત્ર વિભાગ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે ફરજ બજાવે છે. નમસ્કાર સચિનભાઈ. નમસ્કાર. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સજીવ ખેતીમાં જૈવિક નિયંત્રકોનો ઉપયોગ અને સાચવણી આ વિષય પર પ્રશ્ન પૂછવા માટે તૈયાર છો ને તો ઉઠાવો ફોન અને લગાવો નંબર. અમારા ફોન નંબર છે 0792685348 અને 0792685386. આપ જ્યારે પણ ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખવાનો છે. તો વધુ સમય ન લેતા આપના વતી જ હું સચિનભાઈને પ્રશ્ન કરીશ કે સર, સજીવ ખેતીનું અત્યારે આપણે દેશમાં ઘણા બધા વર્ષથી ચલણ છે, પરંતુ એની અંદર જીવાતોનું જૈવિક નિયંત્રણ છે એ શા માટે જરૂરી છે, એ શા માટે અગત્યનો મુદ્દો બની રહ્યો છે એ વિશે વાત કરો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સજીવ ખેતીમાં જૈવિક નિયંત્રકોની વિશે વાત કરવાના છીએ. અને ખાસ કરીને સજીવ ખેતી જૂની ખેતી ગણી શકાય છે અને તેમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ આપણે નથી કરતા, પણ સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ કરીએ છીએ અને જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરીએ છીએ, જેથી પર્યાવરણને નુકસાન ન થાય તેવી રીતે આપણે ખેતી કરીએ છીએ. અને ખેતીમાં પણ આપણને ઉત્પાદન, વધુ ઉત્પાદન મેળવવાનું નથી, પણ ક્વોલિટી ઉત્પાદન મેળવવાનું છે, જેથી આપણા શરીર પર એની આડ અસર ન થાય. સજીવ ખેતીમાં જૈવિક નિયંત્રકોની વાત કરીએ તો ખેતી પાકમાં ખાસ કરીને અત્યારના સમયમાં જ્યારે જંતુનાશકોનો આડેધડ ઉપયોગ થાય છે, આડેધડ ઉપયોગના કારણે ખેતી પાકમાં આવતી જીવાતો તો મરે જ છે, પણ એની સાથે સાથે એના બાયો એજન્ટ જે કહેવાય જૈવિક નિયંત્રકો, પરભક્ષી, પરજીવીઓ આ બધા જે છે એ પણ સાથે સાથે મરી જાય છે અને આડઅસર થાય છે. તે માટે અથવા આપણી આપણા શરીર ઉપર આડઅસર થાય છે એટલે અવશેષો શરીરમાં આવે છે, આપણને આપણી ઇમ્યુનિટી ઓછી કરે છે. તે માટે આપણે આ રાસાયણિક ખાતર છોડી અથવા તો એનો લિમિટેડ ઉપયોગ કરી અને આપણે જૈવિક નિયંત્રકો તરફ વળવું જોઈએ. જી સર, અત્યારે આપણે અટકવું પડશે એક દર્શક મિત્ર ધીરજભાઈ રબારી દેર પાટણથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી ધીરજભાઈ નમસ્કાર. રામ રામ. રામ રામ. હવે સચિનભાઈ ને પણ નમસ્કાર. રામ રામ. મારો પ્રશ્ન એ છે કૃપાબેન, કે હવે ખેડૂતોને ધીમે ધીમે સજીવ ખેતી અને એને કદાચ ઓર્ગેનિક ખેતી કહેતા હોય, મને ખબર નથી, પણ સજીવ ખેતીમાં ખાસ કરીને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખેડૂતોએ, અને સજીવ ખેતીમાં માની લો કે ખાતરો કે માની લો કે દવાઓમાં કઈ કઈ સજીવ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ? જી ધીરજભાઈ, ચોક્કસથી સર. જી, ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો તમે, કે અત્યારે આપણે પહેલા જૂના જમાનામાં આપણે જ્યારે પણ બધા આપણા વડવાઓ અને બાપદાદાઓ ખેતી કરતા હતા ત્યારે રાસાયણિક ખાતરો નતા કે જંતુનાશકો નથી, પણ અત્યારના ધીરે ધીરે એમની શોધ થઈ ત્યારે વધુ પ્રમાણમાં આપણે ઉપયોગ કરવા માંડ્યા, અને એટલું બધું વધુ પ્રમાણમાં ઉપયોગ થઈ ગયો કે અત્યારે આપણા શરીરમાં પણ એના અવશેષો આપણને જોવા મળે છે, ફળ શાકભાજીમાં પણ અવશેષો જોવા મળે છે. તે માટે આપણે બધાએ જ અત્યારે વિચારવું પડશે કે આપણે એનો લિમિટેડ યુઝ કરીએ, અને લિમિટેડ યુઝ કરવા માટે આપણે સજીવ ખેતીની અંદર રોપણીથી કાપણી સુધી આપણે ઘણી બધી જે અવસ્થાઓ જે છે પાકની અવસ્થાઓ તેમાં પણ ઘણી બધી રીતે આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. જેવી રીતે આપણે શરૂઆતમાં જયારે પાક કુમળો હોય ત્યારે એના ઉપર કોઈ પણ જીવાત ન આવી જાય તે માટે આપણે એને લીમડાનું તેલ કે વાનસ્પતિક જન્ય દવાઓ જે છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ, જે વાતાવરણને નુકસાન નથી કરતી પણ જે તે જીવાતને એ નુકસાન કરે છે અને મારી નાખે છે અથવા તો તેને ખાવા નથી દેતી. એવી રીતે સ્ટેજ વાઇઝ આપણે એક પછી એક
હથિયાર આપણા જે જૈવિક નિયંત્રકો છે અથવા જે કે પરભક્ષી પરજીવીઓ છે તેને ખેતરમાં એ એક છે, પણ આપણે તેને ઓળખતા નથી. જો ઓળખીશું તો આપણે એનું એને નિયંત્રણ નહીં કરીએ. ઘણી વાર ખેડૂતો એવા પ્રશ્ન કરે છે કે આટલા બધા દાડિયા આવી ગયા એટલા માટે મેં દવા છાંટી દીધી, પણ એ દાડિયા જ આપણા માટે ઉપયોગી છે, આપણા મિત્ર કીટકો છે જે મોલો મસીને ખાઈ જાય છે. તો આ વસ્તુ આપણે ખૂબ જ ધ્યાનમાં રાખીએ અને દેશી પદ્ધતિથી ખેતી કરીએ. ખાસ કરીને મારે કહેવું કે જયારે પણ એને પાકને જરૂરિયાત હોય ત્યારે જ એને આપણે રાસાયણિક ખાતરોનો ભલામણ મુજબ, વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ આપણે ઉપયોગ કરીએ તો આપણી ખેતી પણ સરસ થાય ને આપણી જમીન પણ તંદુરસ્ત રહે. કે જમીનના સેન્દ્રિય ખાતર નાખ્યું તો એ તંદુરસ્ત રહે, તો એ બધું ધ્યાનમાં રાખવું પડે. તો આપણે સરળતાથી સારી રીતે અને આપણું લક્ષ્ય એ ના હોવું જોઈએ કે આપણે વધુ પડતું ઉત્પાદન લઈ લેવું છે. આપણું લક્ષ્ય ક્વોલિટી ગુણવત્તા વાળું ઉત્પાદન એ મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. સર આપની ખૂબ જ સાચી વાત છે. અત્યારે સોમનાથથી વિજયભાઈ વાડર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. જી વિજયભાઈ નમસ્કાર. વિજયભાઈ આપના ટીવી સેટનો અવાજ બંધ કરીને ફોનલાઈન પર વાત કરો. જય સોમનાથ. જય સોમનાથ. એ છે કે આપણે જે દવાનો છટકાવ કરતા હોય ઈયળનો, તો ઈયળનો દવાનો એમાં તો લખેલું છે કે આની અસર 20 દિવસ રહે, તો 20 દિવસ પછી આપણે ઉપયોગ 20 દિવસ પછી એની અસર ન રહેતી હોય, છાંટવામાં શું વાંધો એમ? 20 દિવસ સુધી જ એની અસર રહેતી હોય છે એવું દવા પર લખેલું હોય છે, તો 20 દિવસ પછી છાંટવામાં શું વાંધો એવો એમનો પ્રશ્ન છે સર. એટલે 20 દિવસ સુધી અસર એ ઉપર લખેલું હોય છે જે તે દવા તમે છાંટો છો, એટલે તમે આજે છાંટી તો એ 20 દિવસ સુધી અસર કરશે કે એની અસરકારકતા તમે જો આખો છોડ ભીંજવીને તમે છાંટશો તો એ અસરકારક વધુ રહેશે. અને સાંજના સમયે અને સવારના સમયે તો એનો સૂર્યપ્રકાશ નહીં પડે તો એ વધુ ઇફેક્ટિવ રહેશે, અને એ જે તે છાંટનારને પણ નુકસાન ન થાય. ખાસ કરીને જયારે જયારે ખેડૂતોને ભલામણ કરવામાં આવે કે તમે જંતુનાશક દવાઓ, આ તો આપણો ટોપિક તો સજીવ ખેતી ઉપર છે, પણ પ્રશ્ન આવ્યો છે એટલે આપણે ચર્ચા કરીએ કે જયારે પણ કોઈ પણ દવા છાંટતા હોઈએ ત્યારે છોડ આખો ભીંજાય તે રીતે છાંટવો જોઈએ, અને જે પાક ઉપર જીવાતે અસર કરી હોય કે નુકસાન પહોંચાડ્યું હોય તે પાકને આપણે ટાર્ગેટ કરીએ, અને તો જ આપણને સરખું નિયંત્રણ મળી શકે. અને જો વધુ પ્રમાણમાં લાગે તો આપણે 2-3 એક બે જેટલો આપણે સ્પ્રે કરી શકીએ, છંટકાવ કરી શકીએ તો આપણને અસરકારક નિયંત્રણ મળી રહેશે. જી સર, આપે અગાઉ ચર્ચામાં જણાવ્યું કે જીવાતોનું જૈવિક નિયંત્રણ શા માટે જરૂરી છે, તો હવે એક પ્રશ્ન થાય કે સજીવ ખેતીની અંદર જૈવિક નિયંત્રણ છે એ ખેડૂત મિત્રો કેવી રીતે કરી શકે એ વિશે થોડી માહિતી આપો. ખૂબ જ સરસ સવાલ છે. સજીવ ખેતીની અંદર જૈવિક નિયંત્રણ એટલે આપણે જો જૈવિક નિયંત્રણને બે પ્રકારે આપણે એના ભાગ પાડી દઈએ તો એક તો કુદરતી નિયંત્રણ છે. સર જૈવિક નિયંત્રણ કેવી રીતે કરી શકે એની ચર્ચા આપણે આગળથી કરીશું. અત્યારે આપણી સાથે ગેલાભાઈ ઢેર અમરેલીથી ફોનલાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હલો. હલો. હા જી નમસ્કાર. એ જય દ્વારકાધીશ બેન. જય દ્વારકાધીશ. એ બેન મારે જે ખેતીની આ વખતે મેં વારા ખેતી હું દેશી ખાતર જ નાખું છું જમીન ઉપર. સરસ સવાલ છે. ખાસ કરીને તમે ખેતી તમારા ખેતરમાં દેશી ખાતરનું ખાતર આપો છો તે ખૂબ જ સારી બાબત છે, પણ ખાસ કરીને થોડીક બાબત એમાં તમે ધ્યાનમાં રાખો. તમે બીજી દવા છાંટવા કરતા પણ આ જે છે એનાથી તમે સારું અસરકારક નિયંત્રણ મેળવી શકો છો. ખાસ કરીને જે તમારું ખાતર જે છે આપણે ગાય ભેંસનું જે ઉકરડા બનાવીએ છીએ તે ખાતર ખાસ કરીને કોહવાયેલું હોવું જોઈએ. મૂંડાનો ઉપદ્રવ શા માટે વધે છે? કારણ કે એ કોહવાયેલું હોતું નથી ને, તમે ખેતરમાં તમે નાખી દો તો એમાં ઉપદ્રવ એનો વધારે રહે છે, પણ ખાસ કરીને કોહવાયેલું હોય તેની તકેદારી રાખવી તો જ આપણને અસરકારક રીતે સાબિત થાય છે, નહીં તો આપણો જીવનનો પ્રશ્ન વધારે વધે છે. બીજી વાત કે એના નિયંત્રણ વિશે વાત કરી તો આપણે સજીવ ખેતીમાં જોઈએ કે અત્યારે ફૂગ, ઘણી બધી ફૂગ જે છે બિવેરિયા બેસિયાના મેટારાઇઝિમ એ બધી ફૂગ માર્કેટમાં અવેલેબલ છે, બજારો વ્યાપારી ધોરણે અવેલેબલ છે, તો આપણે એ ફૂગ જે છે બિવેરિયા બેસિયાના છે તમે 50 ગ્રામ 10 લિટર પાણીમાં કરીને તમે છંટકાવ કરો આખો છોડ ભીંજાઈ જાય તે રીતે તો એ એના કોન્ટેક્ટમાં આવશે અને એ મરી જશે. તો આ રીતે તમે એનું નિયંત્રણ કરી શકો. જી સર, ખૂબ જ સરસ વાત કરી આપે. દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ સજીવ ખેતીમાં જૈવિક નિયંત્રકોનો ઉપયોગ અને સાચવણી, આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે એક વિરામનો, મળીએ નાનકડા વિરામ બાદ.
દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફણી લાઈવ. સજીવ ખેતીમાં જૈવિક નિયંત્રકોનો ઉપયોગ અને સાચવણી વિશે પર ડોક્ટર સચિનભાઈ પટેલ સર ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે આપણી સાથે દેવજીભાઈ રાજપૂત દિયોદરથી ફોનલાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો બેન. જી નમસ્કાર. હા બેન, આપણે ઉનાળુ બાજરીના પાક માટે ખાટી છાશ ને ગૌમૂત્ર છાંટી શકાય? હેલો. હા સચિનભાઈ. આપણે નિયંત્રણ કરી શકીએ છીએ, પણ એ વધારે તમે એને ખાટી છાશ જે છે 10 લિટર ખાટી છાશ જે છે તમે 200 લિટર પાણીમાં ઓગાળો અને એ દ્રાવણ જે બને એ આપણે છાંટી શકાય છે. કારણ કે તમે જો ખાટી છાશ ડાયરેક્ટ છાંટી દેશો તો એના પાન ઉપર અસર કરશે, એટલે આપણે એનું કોન્સન્ટ્રેશન જે છે સાંદ્રતા એની ઘટાડવી પડે પાણી નાખીને, તો પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને સજીવ ખેતીમાં તો સારી રીતે ઉપયોગ કરી શકાય. જી સર, આપણો દર્શક મિત્રોનો ફોન આવ્યો, પહેલા આપણે વાત કરી રહ્યા હતા કે જૈવિક નિયંત્રણ છે ખેડૂત મિત્રોએ કરવું હોય તો તે કઈ રીતે કરી શકે. જૈવિક નિયંત્રણની વાત કરીએ તો ખાસ કરીને મેં અગાઉ પણ કહ્યું તેમ કે જૈવિક નિયંત્રણને આપણે બે ભાગમાં વહેંચી શકાય કે એક છે કુદરતી જૈવિક નિયંત્રણ. ધારો કે આપણા પર્યાવરણમાં રહેલા કુદરતી કીટકો જે ઉપયોગી છે એ પરભક્ષી પરજીવી કીટકો રોગકારકો આ બધા જે અવેલેબલ છે ઉપયોગી છે તેનું સંવર્ધન કરી અને ઓછા પ્રમાણમાં અને ઉપયોગ કરી લિમિટેડ જંતુનાશકોનો ઉપયોગ કરી અને આપણે એનો બચાવ કરવો જોઈએ જેથી એ બીજી આપણી જીવત છે એને ખાઈને એ આપણું આપણી જૈવિક નિયંત્રણ કરી શકે છે અને આપણને ઉત્પાદનમાં કોઈ માઠી અસર થતી નથી. અને બીજી વાત એ છે કે પ્રાયોગિક જૈવિક નિયંત્રણ એ પણ આપણે કરી શકાય છે. જી સર, આ પ્રાયોગિક જૈવિક નિયંત્રણ કરી શકાય છે, તો આ પ્રાયોગિક જૈવિક નિયંત્રણ એટલે શું એ વિશે થોડીક વિગતવાર માહિતી આપો. પ્રાયોગિક જૈવિક નિયંત્રણ જેમ મેં જૈવિક નિયંત્રણ કુદરતી જૈવિક નિયંત્રણમાં કીધું કે આપણે કુદરતી જૈવોનો ઉપયોગ કરીએ છીએ, પણ પ્રાયોગિક જૈવિક નિયંત્રણમાં માનવ દ્વારા એ જૈવિક નિયંત્રકો જે છે પરભક્ષી પરજીવીઓ એનું પ્રયોગશાળામાં વધારે પ્રમાણમાં માસ મલ્ટીપ્લિકેશન ઉછેર કરવામાં આવે છે અને તેને પછી ખેતરમાં છોડવામાં આવે છે. એટલે આપણી જોડે દવાની જેમ ઘણા બધા પરજીવીઓ હોય અને એને ખેતરમાં છોડી દઈએ અને એનાથી આપણને કંટ્રોલ મળે છે, તો એ જૈવિક નિયંત્રણને આપણે પ્રાયોગિક જૈવિક નિયંત્રણ કહીશું. પરજીવી દ્વારા કરવામાં આવતા જે નિયંત્રણ આપણે પ્રાયોગિક જૈવિક નિયંત્રણ કહી શકીએ છીએ, આ પરજીવીઓ શું છે સર? પરજીવીઓ એટલે ખાસ કરીને હમણાં જ ચર્ચામાં વાત કરી તે પરજીવીઓ અને પરભક્ષીઓ, તો એમાં પરજીવીઓ એ છે કે જે બીજા ઉપર નભે છે. ધારો કે આપણા માથામાં જૂ છે એ પરજીવી છે, આપણામાંથી ન્યુટ્રિયન્ટ ચૂસે છે પણ એ આપણને મારી નથી નાખતી. તેવી જ રીતે આ પરજીવીઓ જે છે એ આપણા જીવાત કરતા નાના હોય છે અને એ જીવાત ઉપર ચોંટી જાય છે અને એમાંથી એના ન્યુટ્રિયન્ટ મેળવે છે, એના રસ ચૂસે છે અને એ મારી નાખે છે, ધીરે ધીરે એ મારી નાખે છે. તો આ પરજીવીઓ છે જે આપણા પર્યાવરણમાં રહેલા હોય છે. બરાબર. બીજા જીવ પર આધાર રાખતા જીવ પરજીવી કીટકોમાં કોનો કોનો સમાવેશ કરી શકાય છે? ખાસ કરીને સર, અત્યારે એક કોલર મિત્ર ધંધુકાથી ચિમનભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે, એમના સાથેનો સંપર્ક કપાઈ પણ ગયો છે. સર, અત્યારે પરજીવી કીટકોમાં કોનો કોનો સમાવેશ કરી શકાય છે વિશે વાત. પરજીવીઓમાં જેમ મેં વાત કરી તેમ કે મોટા આપણા જીવાતો કરતા એ નાના હોય છે અને એના ઉપર નભે છે, તો પરજીવીઓમાં ખાસ કરીને ક્રાઇસોપાની વાત કરું તો એ લીલી પોપટી તરીકે ખેડૂતો એ રીતે જાણે છે કે આ લીલી પોપટી છે. એની ઈયર જે છે એ મોલોમસીનું નિયંત્રણ કરે છે. મોલોમસી તો બધાને ખ્યાલ છે કે મોલોમસી એક આખા છોડ ઉપર હોય છે અને એ ઈયર જે છે મોલોમસીને ખાય છે, તો આ જે છે એ પરભક્ષીઓ છે. પરજીવીઓ જે છે એ ઈંડાના પરજીવીઓ ઈયળના પરજીવીઓ કોસેટાના પરજીવીઓ આ બધા અલગ અલગ પ્રકારના પરજીવીઓ છે. તેમાં ટ્રાયકોગ્રામા ભમરીની વાત કરીએ તો એ ભમરી એ બીજા ઈંડામાં જઈને પોતાનું ઈંડું મૂકી દે, એટલે એ ઈંડામાં જઈને પોતાનું ઈંડું મૂકી દે એટલે એ જે જીવાત છે એનું નિયંત્રણ થાય છે. તો આ ટ્રાયકોગ્રામા ભમરી છે. ઈયળના પરજીવીઓ જે એપેન્ટેલસ ગોનિયોજસ રીતે ઓળખાય છે તે પણ ઈયળ ઉપર નભે છે, તેના ઉપર પોતાનું જીવનચક્ર ચલાવે છે, તો એ ઈયળના પરજીવી છે. કોસેટાના પરજીવીઓ અને જે
પુખ્તના પરજીવીઓ જે છે તે એપ્રિકેનિયા મેલાનોલુકા, શેરડીમાં પાયરીલા નામની જીવાત આવે છે. પાયરીલા નામની જીવાતમાં એ એની પાયરીલા નામની જીવાત ઉપર નભે છે, તો એ પુખ્તના પરજીવીઓ છે. જી સર, અત્યારે ધંધુકાથી, હા સર, ધંધુકાથી ચીમનભાઈ ફરીવાર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો, હા જી ચીમનભાઈ નમસ્કાર, આપ અમને સાંભળી રહ્યા છો? હા જી, આપના ટીવી નો અવાજ બંધ. હા નમસ્કાર, આપના ટીવી નો અવાજ બંધ કરીને ડાયરેક્ટ ફોન પર પ્રશ્ન પૂછો. હા અવાજ આવે છે, તો પ્રશ્ન પૂછો. ફરી વખત પ્રશ્ન પૂછવા વિનંતી છે ચીમનભાઈ. આપણે જે ખરપતવાર માં જવાસા કરીને ખડ આવે છે, જવાસિયા જવાસિયા કરીને ખડ ઘાસ આવે છે એક પ્રકારનું, નિંદણ ના નિયંત્રણ માટે આપણે એમાં તો જ્યારે પણ ઘણી વાર ખેડૂતો એ ભૂલ કરે છે, જયારે નિંદે છે અથવા તો જયારે નિંદણ અવસ્થા જે છે એની ફૂલ અવસ્થા હોય છે ત્યારે એને ખેતરમાં ખેડી નાખે છે. ખાસ કરીને એ સમયે જો આપણે એ નિંદણ નિયંત્રણના પગલા લઈએ તો એની જોડે એના બીજ પણ હોય છે, એટલે વધુ પ્રમાણમાં તમારું આખું ખેતર, તમે કહો છો કે આખું ખેતર અમારું એ થઈ જાય છે, તો એ આખું ખેતર એનાથી ભરાઈ જશે. કારણ કે એ સમયે તમે જો એનું નિયંત્રણના પગલા લીધા ફૂલ અવસ્થાએ, તો એનું બીજ જમીનમાં જાય છે અને એને ઉગી નીકળે છે. એટલા માટે તમારે આ નિંદણ નિયંત્રણના પગલા એ જયારે નાની અવસ્થામાં હોય ત્યારે તમારે હાથથી નિંદણ કરવું જોઈએ, અથવા તો કરબડીથી આપણે નિંદણ કરવું જોઈએ, અથવા તો તમે કોઈ પણ જે સિલેક્ટિવ જે વિડિસાઇડ છે, નિંદણ નાશક દવા, એનો પણ છંટકાવ તમે કરી શકો છો. જી સર, આપણે ચર્ચાની અંદર પરજીવીઓ વિશે વાત થઈ ને એની અંદર કયા કયા કીટકોનો સમાવેશ થાય છે એ વિશે પણ આપે જણાવ્યું, સાથે એક વાત હતી પરભક્ષીઓ. તો આ પરભક્ષીઓ એટલે શું અને એ કયા કયા કીટકો હોય છે એ વિશેની વાત કરો. પરભક્ષીઓ એટલે ખાસ કરીને પરજીવીઓથી વિરુદ્ધ દિશામાં, એટલે પરભક્ષીઓ એ જે છે મોટા છે અને એ નાના જીવને ખાઈ જાય છે, એટલે જે જીવાતો છે એને ખાઈ જાય છે. દાખલા તરીકે જે ખેતરમાં રહેલા દાડિયા કીટકને ઘણા બધા ખેડૂતો ઓળખે છે. દાડિયા કીટક એટલે કે લાલ કલરના હોય એમાં કાળા કલરના સ્પોટ હોય, એ દાડિયા કીટક એ મોલોમસીનું નિયંત્રણ કરે છે, એટલે મોલોમસીને ખાઈ જાય છે. એવી રીતે એને પરભક્ષીઓ કહેવામાં આવે છે કે ડાયરેક્ટ એનું ખાઈ જાય છે અને એનું નિયંત્રણ કરે છે. બીજી રીતે જયારે જોવા જઈએ ત્યારે સિરફીડ ફ્લાય કરીને પણ એક પીળી માખી આવે છે, એ પીળી માખી જે છે એની ઈયર પણ આ મોલોમસીને ખાઈ જાય છે. ત્રીજી રીતે વાત કરીએ તો જે પક્ષીઓ જે છે એ પણ આપણા માટે ઘણા ઉપયોગી છે અને એ પણ આપણા જીવતને ખાઈ લે છે. તો આ રીતે જીવતથી મોટા અને આપણા જીવતને ખાઈ લે છે અને એના પણ ભક્ષણ કરે છે, એમનું પેટ ભરે છે, પણ આપણને પરોક્ષ રીતે આપણને ફાયદો કરાવી જાય છે, તો એ પરભક્ષીઓ છે. અને ખેતરમાં પરભક્ષીઓ અને જીવાતો એને ખેડૂતે ઓળખવા જોઈએ, તો એ અસરકારક રીતે એનો આપણે કોઈ પણ જે મેથડ જે છે, પદ્ધતિ જે છે જીવાત નિયંત્રણની, એ અસરકારક રીતે ખેડૂત કરી શકે છે. બરાબર છે, એટલે જૈવિક નિયંત્રણની અંદર પરજીવી અને પરભક્ષી છે, ખૂબ જ અગત્યની બાબત છે. તો સાથે પ્રશ્ન થાય કે સર, આ જીવાત નિયંત્રણની અંદર પક્ષીઓનો પણ કોઈ ફાળો હોય છે ખરો? હા, તો ખૂબ જ સરસ સવાલ તમે કર્યો કે પક્ષીઓનો જીવાત નિયંત્રણમાં ફાળો ખૂબ જ મહત્વનો છે. પક્ષીઓમાં જોવા જઈએ તો એક કાબર છે, એક કાળીઓ કોશી છે, તે બગલા છે. ઘણી વાર આપણે જોયું હોય, આપણે ખેતર ખેડતા હોઈએ ત્યારે પાછળ ઘણા બધા બગલા જે છે એ હોય છે, ચાલતા ચાલતા એ ખાતા ખાતા આગળ વધે છે. તો એ કાબર, બગલા, કાળીઓ કોશી, એ બધા જે પરભક્ષી પક્ષીઓ છે, જે કીટકો ઉપર નભે છે, તે આપણા માટે ઉપયોગી છે. અને કીટકોની અવસ્થા જે જમીનમાં અવસ્થા જે રહેલી છે, જે કોસેટો હોય, ઈયળ હોય, એ બધી અવસ્થાઓ એ બગલા ખાઈ જાય છે. બીજી વસ્તુ કે આના કન્ઝર્વેશન માટે, એટલે સાચવણી માટે આપણે એવું કરી શકીએ કે ખેતરમાં જયારે ધારો કે ચણાનો પાક હોય તો એમાં ટી આકારના બર્ડ પરચીઝ લગાવવા જોઈએ, પક્ષીઓના ટેકા, અથવા તો કોઈ પણ ડાળ હોય તેને આપણે કાપીને ત્યાં ઊભું કરવું જોઈએ, તો પક્ષીઓ આવીને ત્યાં બેસશે
અને એ ત્યાં ઈયળને જોશે ને ઈયળનું નિયંત્રણ કરશે, ઈયળને ખાશે. તો એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે કે નેચરલી એ કુદરતી રીતે પક્ષીઓ જે છે એ જીવાતને ખાય છે અને આપણને આપણને ફાયદો કરી આપે છે. તો આપણે એનું સાચવણી કરવી જોઈએ. જી, અત્યારે રાજકોટ થી દીપકભાઈ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો, નમસ્કાર સાહેબ. મારા ખેતરમાં ઘણા બધા ફૂલ છોડ વાવ્યા છે. હેલો. હા જી, હા જી. હા, મેં મારા ખેતરમાં ઘણા બધા ફૂલછોડ વાવ્યા છે, એમાં જાસૂદ ઘણા બધા છે. પણ જાસૂદ ની અંદર ઘણી બધા પ્રયત્નો કરવા છતાં સફેદ છે, પેલી મિલીબગ કહેવાય છે, એ જતી જ નથી. તો એનું જૈવિક નિયંત્રણ શું કરવું, એનો કઈ ઉપાય આપવા વિનંતી. ચોક્કસથી દીપકભાઈ. સચિનભાઈ રાજકોટ થી દીપકભાઈ નો આ પ્રશ્ન છે. હા, ખાસ કરીને જૈવિક નિયંત્રણ માટે અને આ મિલીબગ જે છે એ ઘણા બધા મોલો મસીની જેમ તમને એ જાસૂદના છોડ ઉપર સફેદ કલરના જોવા મળતા હશે. તો એ જે છે એક સમૂહમાં રહીને જાસૂદમાંથી રસ ચૂસે છે અને એને વીક કરે છે, એટલે એને એને નુકસાન કરે છે. તો તે માટે આપણે જે પરભક્ષી દાળિયા છે, પરભક્ષી દાળિયાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને ક્રાઇસોબા જે લીલી પોપટી તરીકે ઓળખાય છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને શરૂઆતમાં તમને દેખાય એકલ દોકલ ગ્રુપમાં દેખાય તો તેમાં તમે લીંબોળીનું તેલ પણ આપણે ઉપયોગ કરી શકાય છે. લીંબોળીનું તેલ 50 ml 10 લિટર પાણીમાં નાખી અને તમે એમાં છંટકાવ કરો અને આખો છોડ ભીંજાઈ જાય તેવી રીતે છંટકાવ કરો તે આપણે સજીવ ખેતી કરી એવું પણ કહી શકાય છે. કારણ કે આપણે બીજા કેમિકલ નો ઉપયોગ નથી કરતા અને આપણે એનાથી કરીએ છીએ. પણ બીજી ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ આપણે એને છંટકાવ કોઈ પણ દવાનો પણ તમે કરો દવાનો છંટકાવ ત્યારે એમાં ડિટર્જન્ટ પાવડર 1 ગ્રામ ડિટર્જન્ટ પાવડર નાખો. કારણ કે એ મિલીબગ છે તમે કીધું તેમ, અને મિલીબગમાં બેક્સ એટલે આપણું મીણનું પડ રહેલું હોય છે, એ મીણનું પડ ઉપરથી તૂટશે તો જ દવા અસર કરશે. એટલે ઘણી વાર આ બીજા પાકમાં પણ ખેડૂતો એ ભૂલ કરતા હોય કે જયારે પણ એનું નિયંત્રણ કરે ત્યારે એમાં જે ડિટર્જન્ટ પાવડર છે એ નાખવાનું ભૂલી જાય છે, એટલે અસરકારક નિયંત્રણ મળતું નથી. તો આ બાબત ખાસ તમે ધ્યાનમાં રાખશો તો ચોક્કસપણે તમને એનું નિયંત્રણ મળી શકશે. જી સર, જૈવિક નિયંત્રકોના ઉપયોગને સાચવણીની વાત કરી રહ્યા છે તો આ જૈવિક નિયંત્રણની સાચવણી છે એ ખેડૂત મિત્રો કેવી રીતે કરી શકે એ વિશેની વાત કરો. જૈવિક નિયંત્રકોની સાચવણીની વાત કરીએ તો ખાસ કરીને આપણે એ સમજવું જોઈએ કે ખેતરમાં સૌ પ્રથમ વાર તો મારું એટલું જ કહેવાનું છે કે ખેતરમાં જેટલા તમને કીટકો જોવા મળે એ બધા આપણી જીવાત હોતા નથી, એટલે ખેતરમાં આપણા પાકની જીવાત નથી હોતા. એમાં પણ જીવાતો ઉપર પણ નભતા બીજા કીટકો હોય છે જેની આપણે આગળ ચર્ચા કરી, પરભક્ષી પરજીવીઓ અને આ બધી ચર્ચા કરી. તો એનું સાચવણી કરવા માટે આપણે ખેતરમાં આપણે એનો જંતુનાશક દવાઓનો લિમિટેડ ઉપયોગ કરવો જોઈએ કે જ્યારે જણાય ક્ષમ્ય માત્રામાં હોય કે હવે એકલ દોકલ દેખાય તો તમે પંપ ભરીને દવા છાંટી દો એવું ન કરવું જોઈએ. એને કાં તો એક છોડ ને નુકસાન થઈ ગયું હોય તો એને છોડને રિમૂવ કરવો જોઈએ, ત્યાંથી દૂર કરવો જોઈએ, એટલે આગળ અટકતો અટકી જાય. બીજી વસ્તુ એ કે આપણે જે જંતુનાશકોનો દવાનો છંટકાવ કરીએ છીએ એનો લિમિટેડ અને ટાઈમ પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વાનસ્પતિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ અને ખેતરમાં એન્ટેમોફેજ પાર્ક બનાવવું જોઈએ. એટલે શું કે આપણે કપાસનો પાક આવ્યો છે તો 5 થી 6 લાઈનો કપાસના પાકની જે છે એના પછી એક મકાઈની લાઈન વાવી જોઈએ. તો એના ઉપર જૈવિક નિયંત્રકો નભે છે, દાખલા તરીકે દાળિયા કીટક એ નભે છે અને આપણે કપાસની જીવાતો જે ચૂસિયા પ્રકારની જીવાતો છે એને ખાઈને જીવે છે. તો ખેતરમાં એવું વાતાવરણ ઊભું કરવું પડે આપણે કે એ અંદર જૈવિક નિયંત્રણના સાચવણી માટે બધી જ બાબતો છે એ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. સર, સમય મર્યાદાને કારણે પણ અટકવું પડે છે, પરંતુ આજે આપે અમારા દર્શક મિત્રોને ખેડૂત મિત્રોને આ વિષય પર ખૂબ જ અગત્યની માહિતી આપી માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, સજીવ ખેતીમાં જૈવિક નિયંત્રકોનો ઉપયોગ અને સાચવણી વિષય પર ડોક્ટર સચિન આર પટેલ સરે ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી. અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલા આપને આગામી શુક્રવારના કૃષિ દર્શન ફણી લાઈવના વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 23/4/2021 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે બાગાયત ખાતાની સહાય લક્ષી યોજનાઓ. દર્શક મિત્રો, તારીખ વિષય અને સમય ફરી વખત નોંધી લેજો. તારીખ 23/4/2021 5:30 વિષય છે બાગાયત ખાતાની સહાયકારી યોજનાઓ. તો અત્યારે રજા લઈએ, જ્યાં પણ રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો.